पलसाणा तालुकाना मलेकपुर गाममां रात्रि दरमियान असामाजिक ईસમોએ બે ખેતરોમાં ઉભા કેળાના પાકને કાપી નાખવાના બનાવથી ખેડૂતોમાં ભય વ્યાપી જવા પામ્યો છે। पलसाणा तालुकाना मलेकपुर गाममां रहता खेडूत शब्बीरभाई शेख तथा रसुखभाई मलेकना खेतरमां रात्रि दरमियान असामाजिक ईસમોએ કેળના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઉપરાંત સામાજિક ઈસમોએ કોઈ કદાવતમાં ખેતરોમાં ઉભા પાક પર ઝેરી પદાર્થ નાખી નુકસાન પહોંચાડવાનું પણ કૃત્ય કર્યું હતું। મલેકપુર ગામે બનેલી આ ઘટના અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે આ કૃત્ય આચરનાર સામાજિક ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। સબીર અહમદ અબ્દુલ સમજ શેખ, શું થયું તમારે? આ બ્લોક નંબર 240માં કેળા રોપ્યા હતા, બિયારણ પડી ગયું હતું અને 2200 છોડવા રોપેલા છે, તેમાંથી લગભગ બધા જ લોકો કોઈ કાપી નાખ્યા છે। કેટલા વીઘાનો નંબર છે? 3 વીઘાનો નંબર છે। કેટલું નુકસાનનો અંદાજ છે? 3-4 લાખ રૂપિયાનું નુકસાન છે। કોઈની પર શક હોય એવું? ના, કોઈ પર શક નથી, કોઈ સાથે બગાડ બી નથી। તો આવું કામ કરવા કોણ હોઈ શકે? એનું ના અમે કહી શકીએ એવું। ખેતરે ફરવા આવું અને ખેતર આવવાનું થાય એટલે મને એવું લાગ્યું કઈ કેળના અંદર કોઈ રોગ આવ્યો છે, પાતરા કેમ ભરી ગયા છે, તેનું મેં પછી નિરીક્ષણ કરાયું। નિરીક્ષણ કરે જે આવ્યા એને પણ મને કહ્યું કે અમે કઈ કાળામાં દોડું લાગે છે, છતાં આપણે ટ્રીટમેન્ટ આપીએ એટલે ધીરે ધીરે 2-3 દિવસ 4 દિવસ 5 દિવસ પછી તો આખી કેળના અંદર એ પસરી ગયો। એમાં મારા 2 કોકમાં પાણી ચાલે છે એટલે એક કોકના અંદર કોઈ બદમાશ છે કાં ગામની એકતાને તોડવા માટે, ગામના ભાઈચારાને કાં અમને ખેડૂત તરીકે હેરાન કરવા માટે, અમને નુકસાન કરવા માટે આ એક કોઈ કૃત્ય એવું કરવામાં આવ્યું કે અમારી ડ્રીપની લાઇનના અંદર કોઈ એવો પદાર્થ લાખવામાં આવ્યો જે પદાર્થના કારણે મારે આ કેળના અંદર બધા પાત્રો ભરી ગયા। હું અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, ટ્રીટમેન્ટ કર્યા પછી મને એવી થોડીક આશા છે કે મારા સુધારો આવશે। મારું ટોટલ 3.5 વીઘાની જમીન છે, એના અંદર મારા 2800 જેટલા છોડ છે, મેં 2400 છોડોને નુકસાન થયેલું છે એટલે આજે મિનિમમ મારું નુકસાન 3.5-4 લાખ રૂપિયાનું થયેલું જોવાય। જો મારી કેળમાં સુધારો નહીં આવે અને વિયાણ જે કેળની પડે છે, કેળની લૂમોના અંદર જો નુકસાન થાય તો હું આ ખેડૂત તરીકે ભયંકર નુકસાન અંદર ઉતરું એવી મને આજે લાગે છે। કુદરત મારો બચાવ કરે, લોક મારા માટે પ્રાર્થના કરે છે અને ખેડૂત તરીકે આવા જો નુકસાન થતા રહેશે તો ખેડૂતે કઈ જમીનના ઉપર ટકીને કામ કરવું એ આવનાર દિવસ માટે બહુ અઘરા રહેશે। મારું નામ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। પલસાણા તાલુકાનું મલેકપુર ગામ, એમાં સબીરભાઈ અને સાબિરભાઈ કરીને 2 ખેડૂતો છે। સબીરભાઈની ઉભેલી કેળ જેમાં શૂટિંગ થઈ ગયું છે, વિયાણ આવી ગયું છે અને લૂમ ઉભેલી છે, એના 1000-1200 જેવા છોડ કોઈ અસામાજિક તત્વોએ કાપી નાખ્યા છે અને 200-250 જેટલી કેળ થડ સાથે કાપી નાખી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। ખેડૂતો જ્યારે પોતાના પરસેવાના પૈસાથી પોતાની ખેતીની સિંચાઈ કરતા હોય તો આવું નુકસાન ન કરવું જોઈએ અને ભવિષ્યમાં એ લોકોને પણ વિનંતી છે, જો એ લોકો આ ઇન્ટરવ્યૂ જોતા હોય, કે ખેડૂતોને નુકસાન કરવાથી કંઈ નથી મળવાનું, ખેડૂતો એમ જ મરેલા છે, ખેડૂતોને ઘણી બધી મુસીબતો પડે છે, તો મહેરબાની કરીને આવી નુકસાની ન કરવા વિનંતી। અને બીજું એક ખેતર છે સાબિરભાઈ મલેકનું, એમના ખેતરમાં 1200 જેવા છોડને કોઈ ઝેરી દવા આપીને છોડને નબળા પાડેલા છે, છોડના બધા પાન સુકાઈ ગયા છે અને એ બંનેને 4-5 લાખ રૂપિયાનું અંદાજે નુકસાન છે એવું અમને લાગે છે અને એ લોકોની આ પરિસ્થિતિમાં ખેડૂત સમાજ એમની સાથે છે। ખેડૂત સમાજને જ્યારે એ લોકોને જ્યારે ખેડૂત સમાજની જરૂર પડશે, ખેડૂત સમાજ એ લોકોની સાથે ઊભો રહેશે। અત્યારે અમે પોલીસ સ્ટેશન જ આવેલા છે, પલસાણા પોલીસ સ્ટેશન અમે પોલીસને ફરિયાદ કરવાના છે કે અમારું જે નુકસાન થયું છે એ ત્રાહિત વ્યક્તિને પકડવાનો પ્રયાસ કરો અને જે નુકસાન થયેલું છે નુકસાનની જો કંઈ ભરપાઈ થાય તો એના માટે અમે સરકારને વિનંતી કરવાના છીએ।